નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડિયોમાં આપણે ધોરણ 8 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનું ચેપ્ટર નંબર 11 વડાવી બા આવી અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. અને વિદ્યાર્થી મિત્રો, સ્વ અધ્યયન પોથીના તમામ વિડિયોની પ્લેલિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પ્રશ્ન નંબર 1, ધંધાર્થે બહાર વસેલા કુટુંબીજનો કયા કયા પ્રસંગોએ વતનમાં આવે છે? તો જવાબ છે, ધંધાર્થે બહાર વસેલા કુટુંબીજનો દિવાળીના તહેવારે, હોળીના તહેવારે, જન્માષ્ટમીના તહેવારે, લગ્ન પ્રસંગે અથવા કોઈ ખાસ પ્રસંગે વતનમાં આવે છે. બીજો પ્રશ્ન, વિદાય થતા ભાઈઓ કુટુંબમાં કોણ કોણ હતું? વિદાય થતા ભાઈઓમાં સૌથી મોટા ભાઈના કુટુંબમાં પત્ની અને બાળકો હતા. બીજા બે ભાઈઓના કુટુંબમાં તેઓ અને તેમની નવપરિણીત પત્નીઓ જ હતી. ત્રીજો પ્રશ્ન, સંતાનોની વિદાયની આગલી રાતે વડીલોના મનમાં કેવી સ્થિતિ હતી? થોડોક મોટો આન્સર છે, વિદાયની આગલી રાતે વડીલોના ચિત્તમાં સ્વજનોના થનારા વિરહનું દુઃખ હતું. પુત્રો, પુત્રવધુઓ, તેમના બાળકો સાથે આનંદ માણી રહેલા વડીલો માટે મિલનની આ છેલ્લી રાત હતી. બીજા દિવસે તો તેમના સંતાનો પરિવાર સાથે પોતાના ધંધાર્થે જતા રહેવાના, ઘર ખાલી થઈ જવાનું હતું. હવે એ સુમસાન ઘરમાં તેમણે સંતાનો વગર જ પોતાનું એકાંકી જીવન વિતાવવાનું હતું. બીજું, તમારા પરિવારમાંથી કોઈ ધંધાર્થી અથવા નોકરી માટે બહાર વસેલું છે? તો મેં લખ્યું છે, અમારા પરિવારમાં મારા કાકા નોકરી માટે બહાર વસેલા છે. તેઓ કચ્છ જિલ્લામાં શિક્ષકની નોકરી માટે બહાર વસેલા છે. ત્યારબાદ જોઈએ પાંચમો સવાલ, દિવાળીના તહેવારની ઉજવણી તમારા ઘરમાં કઈ રીતે થાય છે? તો અમારા ઘરે દિવાળી પહેલા ઘરની સાફ સફાઈ કરીએ છીએ, ત્યારબાદ નવા કપડા અને મીઠાઈ ખરીદીએ છીએ. દિવાળીના દિવસે ઘરે દીવા પ્રગટાવીએ છીએ, રોશની કરીએ છીએ, સાથે સાથે રંગોળી પૂરીએ છીએ, એકબીજાને ઘરે જઈ નવા વર્ષના અભિનંદન પણ આપણે પછીના દિવસે પાઠવીએ છીએ. કાવ્ય પંક્તિનો ભાવાર્થ સમજાવો તો અર્થ થશે, પછી માતા પિતા અને ઘરમાં રહેતા વિધવા ગંગા સ્વરૂપ, ગંગામાં સ્વરૂપ ફોઈએ પોતાના નસીબમાં લખાયેલા વિરહને મિલનની રાતે સૌની વચ્ચે પોતાનું આસન નક્કી કરીને બેઠેલો જોયો. બીજા દિવસે ઘર ખાલી થઈ જશે એ તરફ ધ્યાન આપ્યા વગર સૌ વડીલો વાતો કરતા કરતા સૂઈ ગયા. શાળા પુસ્તકાલયના પુસ્તકોમાંથી માતાને લગતી પંક્તિઓ શોધીને લખો. તો માતેમાં બીજા બધા વનવગડાના વા, ગોળ વિના સુનો સંસાર, માત વિના સુનો સંસાર, જનની અને જન્મભૂમિ સરખથી પણ મહાન છે. દુનિયામાં આવ્યા પછી સૌથી પહેલા મને વહાલ અને પ્રેમ કરનાર વ્યક્તિ એટલે માં. કોણ કહે છે બાળપણ પાછું નથી મળતું? ક્યારેક માના ખોળામાં માથું મૂકીને સુઈ જુઓ. મા એ ધરતી પરની ઈશ્વરે વહાવેલું નિસ્વાર્થ પ્રેમનું સતત વહેતું ઝરણું છે. એક માતા 100 શિક્ષકોની ગરજ સારે, પ્રેમ વાત્સલ્ય અને સમર્પણની મૂર્તિ એટલે મા. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર, એ ઉપકારને કદી વિસરશો નહીં. તો આ રીતે આપણે ઘણી બધી કાવ્ય પંક્તિ અને સુવિચારો જેવા વાક્યો લખી શકીએ. ત્યારબાદ વડાવી બા આવી કવિતાને કઈ પંક્તિ આ અર્થ ધરાવે છે એ લખો. તો પોતાના સંતાનો ધંધાર્થે દૂર વસેલા છે એવું, વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના. બીજી પંક્તિમાં ગઈ અર્ધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘળું. ત્રીજું, ગૃહ વ્યાપી જોયો વિરહ પડી બેસી પગથિયે. ચોથી પંક્તિ થશે, વડાવી બા આવી નિજ સકળ સંતાન ક્રમશઃ. અને પાંચમું, સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા. ત્યારબાદ જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો પહેલામાં આવશે ગંગા સ્વરૂપ, પછી નવોઢા, પ્રિય વચન મંદ સ્મિત વતી, વિરહ ગૃહ વ્યાપી. અને અલગ પડતો શબ્દ પહેલામાં આવશે નોકરી, બીજામાં જાનકી, કારણ કે જનની માતા અને જનતા બધા માના સમાનાર્થી શબ્દો છે. ત્રીજામાં રુદન અલગ પડશે. ચોથામાં પિતૃત્વ, કારણ કે આ બધા પિતાના સમાનાર્થી શબ્દો છે. અને અહીં અંધારું અલગ પડશે, કારણ કે આ બધા રાત્રિ નિશા રજની એ રાતના સમાનાર્થી શબ્દ છે. અને છેલ્લો પ્રશ્ન, બરોબર, માતેમાં બીજા બધા વગડાના વા વિશે તમારા શબ્દોમાં લખો. તો સંતો કહે છે ભગવાન બધે પહોંચી ન શકતો હોવાથી માનું સર્જન કર્યું છે. જેમ ગોળ વિના કંસાર સુનો લાગે તેમ માતા વિના સંસાર સુનો લાગે છે. માતાને કરુણાની મૂર્તિ કહે છે, મા પોતાના બાળકો માટે હંમેશા તત્પર હોય છે. માતા બાળકોને સારા સંસ્કાર અને શિક્ષણ મળે તે માટે સતત ચિંતિત હોય છે. જનની અને જન્મભૂમિને સર્ગથી પણ મહાન ગણવામાં આવ્યા છે. મારી માતા મને ખૂબ જ પ્રેમ કરે છે. મુશ્કેલીના સમયમાં મારી માતા મને સતત પ્રેરણા આપતી રહે છે. તેમની પ્રેરણાથી જ હું મારી સમસ્યાનો સામનો કરી સફળતા મેળવી શકું છું. સાચે જ
માતા જેવો પ્રેમ બીજું કોઈ આપી ન શકે માટે કહેવાય છે કે માતે માં બીજા વન વગડાના વા. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચેપ્ટર 11 નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ.